તો મિત્રો આ એ લોકેશન છે જે સનમ તારી કસમ ફિલ્મમાં શૂટ કરવામાં આવ્યું છે. અહીંયાનું જે મંદિર છે હવે આ છેક લાસ્ટમાં જે મંદિર છે એટલે કે આ મંદિર જે છે એ તમને આ રીતનું જોવા મળે છે. એટલે રાતી બે બાળા બાજુથી દોડીને આવતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે. રાતી બે બાળની જે મમ્મી હોય છે એમને અહીંયા આ સ્મશાન બતાવે તો અહીંયા જે અંતિમ વિધિ કરે છે આ જગ્યા પર એક સેટઅપ. નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડા અને અત્યારે આપણે વાત કરવાના છીએ રાતી બે બાળાની ફિલ્મ સનમ તારી કસમ. તો અત્યારે એના લોકેશન પર છું અને અહીંયાથી એક સીન લેવામાં આવ્યું છે. એટલે કે આ જગ્યા પર જે સીન લેવામાં આવ્યું છે એ સીનની તમને વાત કરો રાતી બે બાળની જે મમ્મી જે બતાવે છે એ સ્મશાનમાં જે અંતિમ વિધિ કરવામાં આવે છે એટલે કે સ્મશાનમાં જે બતાવવામાં આવે છે અને ત્યારબાદ રાતી બે બાળા જગ્યા પર આવતા હોય છે સીન બતાવવામાં આવે છે. એટલે મિત્રો ટૂંકમાં કહીએ તો આ સ્મશાન બતાવવામાં આવ્યું છે અને અહીંયા હું છું જો કે મારી પાસે તમે આ વાંબો જોઈ રહ્યા છો. આ વાંબો ઉજાર છે અને આ જગ્યા પર એ સીન શૂટ કરવામાં આવ્યું છે. આ જગ્યા પર લગભગ બે ત્રણ મૂવી અહીંયા બની છે. અને લોકેશનની વાત કરું તો લોકેશન છે ડાકોર, એટલે કે ડાકોરનું સીન છે, આ ગોમતી છે અને હું તમને બે કેમથી બતાવું છું. તો આજે કે આપણે બે ત્રણ મૂવી શૂટ થઈ છે પણ કઈ કઈ છે આપણને ખબર નથી. અત્યારે સનમ તારી કસમની વાત કરું છું ત્યારે મને કન્ફ્યુઝન થયું કે આ જગ્યા પર એક મહાભારતનું સીન શૂટ કરવામાં આવ્યું છે. કદાચ મને ખબર છે ત્યાં સુધી, એટલે કે એનું સીન થોડું અહીંયાથી મેચ થાય છે એટલા માટે બાકી કોઈને ખબર હોય તો હું મહાભારતનું સીન બતાવે છે. એટલે જ્યારે જે દુર્યોધન હોય છે એ તળાવ પસંદ થઈ જાય છે એટલે કે અને ત્યારબાદ જે પાંડવો હોય છે આ જગ્યા પર આવે છે અને જે ગદાયુદ્ધ મેં કે ગદાયુદ્ધ જે થાય છે દુર્યોધન અને ભીમ વચ્ચે જે ગદાયુદ્ધ થાય છે એ સીન અહીંયાથી કદાચ લેવામાં આવ્યું છે મને લાગે છે. પણ પરફેક્ટ સીન મેચ નથી થતું, થોડી ડિઝાઇન અલગ છે એટલા માટે મેચ નથી થતું. બાકી તમને સીન બધા તમને સેમ ટુ સેમ સીન લાગવાનું છે. બાકી તો મિત્રો આ જગ્યા પછી તમે જોશો તો આ જગ્યા પર બધી એમ્બ્યુલન્સને બધું મૂકેલું હતું અને જે આપણી બાઇક પડી છે એ જગ્યા પર એમ્બ્યુલન્સ હતી અને આ ચડપણ એમના તમને જોવા મળે છે. અને આ પાછળનું જે મંદિર છે હવે આ છેક લાસ્ટમાં જે મંદિર છે એટલે કે આ મંદિર જે છે એ તમને આ રીતનું જોવા મળે છે. એટલે રાતી બે બાળા બાજુથી દોડીને આવતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે. તો સ્ક્રીનશોટ જોતા તમને પરફેક્ટ અહીંયાથી ખબર પડી જવાની છે. બાકી તમને આ બાજુથી બતાવું તો મિત્રો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. એટલે કે આ જગ્યા પર રાતી બે બાળની જે મમ્મી હોય છે એમને અહીંયા આ સ્મશાન બતાવે તો અહીંયા જે અંતિમ વિધિ કરે છે આ જગ્યા પર એક સેટઅપ કરવામાં આવ્યું હતું. એટલે કે અહીંયા ટોટલી જે સ્મશાનમાં કરે છે વિધિ અહીંયા કરવામાં આવી હતી અને એમાં તમને આ ઝાડ જોવા મળે છે. તમે આ ઝાડની ડિઝાઇન પણ જોઈ શકો છો. અને તમે જોશો તો આ લોકેશન મેં તમે કીધું તો આ છે ગોમતી તળાવ છે, એટલે કે ડાકોરનું ગોમતી તળાવ છે. અને સામે કદાચ તમે જોશો આ જગ્યા પર તો આ જગ્યા પર તો ઘણા મિત્રો આવી ગયેલા છે અને આ એની સામેની સાઈડ પર છું. એટલે તો મિત્રો આવું સેમ ટુ સેમ સીન તમને મહાભારતમાં પણ જોવા મળે છે. હું સ્ક્રીનશોટ અહીંયા તમે લગાવું છું તમને ખબર પડી જશે. તો સીન આ રીતનું લેવામાં આવે છે, જોકે આ સીન નથી કદાચ બીજું સીન છે. એમાં ઝાડ પણ આ રીતનું બતાવવામાં આવ્યું છે અને કદાચ એવું બી બની શકે કે આ જ સીન હોય એવું બી બની શકે. આ કદાચ આ જગ્યા ઊંચી થઈ ગઈ હોય અને આ ઝાડ થોડુંક બદલાઈ ગયું છે એવું લાગે છે. ટાઈમ વધારે થયો તો કદાચ એવું બી બન્યું હોય, કારણ કે બહુ વર્ષો થઈ ગયા છે, 30-35 વર્ષ થયા તો અભાવમાં પણ ફરક પડ્યો હોય. પણ મને એવું લાગે છે કદાચ અહીંયાથી સીન લેવામાં આવ્યું હોય. પણ સ્ક્રીનશોટ તમે જોશો ખબર પડશે. અને જો કંઈને ખબર હોય કે આ કઈ સીન કયા જગ્યા પર કરવામાં આવ્યું છે મહાભારતનું જે લાસ્ટમાં જે ગદાયુદ્ધ થાય છે તે તો એ મને કમેન્ટ કરજો, આપણે ત્યાંનો વિડીયો બનાવીશું. બાકી સીન પણ થોડું અહીંયાથી લાગે છે એટલા માટે તો આ જગ્યા પરથી સીન લેવામાં એવું લાગે છે જે ગદાયુદ્ધ થાય છે જે ભીમ અને દુર્યોધન વચ્ચે તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે એવું મને લાગે છે. પછી હકીકત ખબર નથી મને પણ એવું સીન મને લાગે છે. બાકી સનમ તારી કસમમાં અહીંયા સીન શૂટ કરવામાં આવ્યું છે અને આ છે ગોમતી તળાવ છે. હનુમાનજીનું મંદિર છે તમે જોઈ શકો છો અને બધા મંદિર તમને એકવાર બતાવી દઉં તો આ બાજુથી જઈશું. મંદિર બંધ છે ને આ તો આજે કુબેર ભંડારી મહાદેવ મંદિર છે અને આ બાજુ પણ મંદિર ઘણા બધા મંદિર છે. તમે આ સારું એક લોકેશન છે, તમે આવી શકો છો આવી ગયા પર. અને આ પણ મંદિર છે એટલે બંધ હાલતમાં પડ્યા છે બધા. બાકી તમે સીન જોઈ શકો છો. તો મિત્રો આ એક મસ્ત લોકેશન છે, તમે આ જગ્યા પર આવી શકો છો. અને આ છે તળાવ, ગોમતી તળાવ છે એટલે ડાકોરનું ગોમતી તળાવ છે. અને આ બાજુ પણ તમે જોવો તો મસ્ત વ્યૂ તમને જોવા મળે છે. એટલે આ જગ્યા પર પણ સીન શૂટ થયું છે આપણને ખબર નથી એટલા માટે. બાકી તમને એક મસ્ત લોકેશન અહીં જોવા મળે છે, જોઈ શકો છો તમે. અને આ છે એ સીન અને આ છે આંબો.